नमस्कार, स्पीड न्यूज સાથે હું છું નુપુર દાણી. બુલેટિન ની શરૂઆત કરવાની સાથે એક મહત્વની અપીલ છે. 29 ડિસેમ્બર થી ચેનલ માટે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાના રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલા આપના સર્વિસ પ્રોવાઇડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને તે હિસાબથી જ તમારું મહિનાનું પેક પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને 9176566466 पर मिस कॉल पण करी शको छो. तो हवे नजर करीशुं स्पीड न्यूज पर. देश पर आतंकी खतरानो हुमलो तोड़ातो रह्यो छे, जेने लई अने एनआईए ना यूपी अने दिल्ली में दरोड़ा पाड़वामां आव्या छे, खास करीने जेमां शंकास्पद झड़पाया छे. દિલ્હીના બવાનામાં હુમલાખોરોએ એક શખ્સ ઉપર ફાયરિંગ કરી હોવાની ઘટના બની. કારમાં આવેલા હુમલાખોરોએ ટુ વ્હીલર પર જઈ રહેલા શખ્સને અડફેટમાં લીધો. શખ્સને નીચે પછાડી કારમાં આવેલા હુમલાખોરોનું ફાયરિંગ, ત્યારે કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું તે અકબંધ છે. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થીજાવનારી ઠંડીની સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ પડે તે હદ સુધીનું પ્રદૂષણ નોંધાયું છે. તેમ છતાં ઠંડીની ધુમ્મસને કારણે હવાની ક્વોલિટીમાં સામાન્ય સુધારો જોવા મળ્યો. હવાની ક્વોલિટી ગંભીરથી સુધરી અને વેરી પુઅરની શ્રેણીમાં નોંધાઈ છે. ઠંડીને કારણે પ્રદૂષણના સ્તરમાં સામાન્ય સુધારો જોવા મળ્યો, પરંતુ ધુમ્મસને કારણે અમદાવાદથી દિલ્હી જનારી 36થી વધુ ફ્લાઇટના જે સ્કેડ્યુલ છે તે ખોરવાયા. અમદાવાદ દિલ્હીની અનેક ફ્લાઇટ કલાકો મોડી પડતા મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે સરકાર જરૂર પડે ઓડ ઇવન યોજના લાગુ કરશે અને આ સાથે જ વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે બધાએ સાથે મળી અને કામ કરવાની વાત પણ કરી. મુંબઈમાં માલ્યાને ફરાર ઘોષિત કરવા પર ચુકાદો. મુંબઈની વિશેષ કોર્ટમાં ચુકાદો. ચુકાદા બાદ માલ્યાની સંપત્તિમાં જપ્ત કરવામાં આવી શકે છે. માલ્યા સામે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો છે. તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા આવશે. કેસીઆર પશ્ચિમ બંગાળ ચીફને મળ્યા પછી સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા અને તેઓ પ્રધાનમંત્રીને મળી અને તેલંગણાને લગતા મુદ્દા પર ચર્ચાઓ કરશે. દેશના અનેક નેતાઓને હનુમાનજીના પોતપોતાના સમુદાયને જણાવ્યું છે. હવે કડીમાં કેન્દ્રીય મંત્રી અને બિહાર ભાજપના મોટા નેતા ગિરિરાજસિંહે પણ પોતાની વાત કરી હતી. ગિરિરાજસિંહે કહ્યું કે હવે મુસલમાન પણ હનુમાનજીને સ્વીકારવા લાગ્યા છે અને આને શુભ સંકેત ગણાવ્યો છે. મૂળ પાકિસ્તાની એવા મોહમ્મદ ઇમરાન કુરેશી વારસી, જે છેલ્લા 10 વર્ષથી જામીનગીરી અને જાસૂસીના આરોપમાં જેલમાં છે, મુદત પૂરી થયા બાદ આજે ઘરે પરત આવશે. 2004માં સંબોધીઓને મળવા કોલકાતા આવતા એક છોકરી સાથેના પ્રેમમાં લગ્ન કરી વિઝા સમાપ્તિ બાદ 4 વર્ષ સુધી ભારતમાં રહી અને રેશન કાર્ડ તેમજ પેન કાર્ડ મેળવ્યું, જેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તમિલનાડુના મદુરાઈમાં મીડિયાને સંબોધિત કરતા બાબા રામદેવે કહ્યું કે રાજનૈતિક પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. અમે કહી શકીએ નહીં કે આગામી વડાપ્રધાન કોણ હશે. હું રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી રહ્યો, ન તો હું કોઈનું સમર્થન કરું છું અને ન તો કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરી રહ્યો છું. શરદ પવાર ગાંધી પરિવારની ઢાલ બનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગાવેલા ગાંધી પરિવારના આરોપનો જવાબ આપ્યો. શરદ પવારે જવાબ આપતા કહ્યું કે ગાંધી પરિવારે દેશ માટે ઘણા બલિદાન આપ્યા છે. સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીએ ગરીબો માટે કામ કર્યું છે, તો કઈ રીતે પ્રધાનમંત્રી કહી શકે છે કે ગાંધી પરિવારે દેશનું નુકસાન કર્યું છે. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ફોટ બાદ આવેલા સુનામીમાં અત્યાર સુધી 500થી વધુના મોત થયા છે, જ્યારે 1400થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. ત્યારે ભારે વરસાદના કારણે સુનામીમાં ફસાયેલા મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ટીમને ભારે વરસાદના કારણે સર્ચ ઓપરેશનમાં વધુ મુશ્કેલીઓ પડી રહી છે. રાષ્ટ્રીય આપદા પ્રબંધન બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું કે મૃતકોની સંખ્યામાં વધારો થતો જોવા મળી શકે છે, કારણ કે બચાવ ટીમ પાણીમાં મૃતદેહોની શોધખોળ કરી રહી છે. સુનામીના કારણે 16000થી વધુ લોકો બેઘર થયા છે અને 154 લોકો લાપતા છે. સુંડા સ્ટ્રેટ ઉપર અનાકક્રાકા ટુઆ જ્વાળામુખીમાં વિસ્ફોટ થતા આવેલા સુનામીમાં ઇન્ડોનેશિયાના જાવા અને સુમાત્રા દ્વીપ ઉપર શનિવારે તબાહી મચાવી હતી. સુનામીમાં 883 ઘર, 73 હોટલ અને વિલા, 60 દુકાનો અને સ્ટોલ, 434 હોડી અને 41 ગાડીઓ નષ્ટ થઈ છે. આના કાકરાકા તોવા જ્વાળામુખી હજુ પણ સક્રિય છે, જેના કારણે વધુ એક સબમરીન ભૂસ્ખલન થવાની શક્યતાઓ છે.
સુરતમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. આગની જાણ ફાયર વિભાગને કરતા ઘટનાસ્થળ ઉપર આગ પર આવી અને કાબુ મેળવ્યો હતો. સીએનજી એમ્બ્યુલન્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ ઘટના સુરતના લાલ દરવાજા વિસ્તારમાં થઈ હતી. અરવલ્લીના માલપુર વાત્રક કાંઠે આવેલી કેનાલની લાઇનમાં ભંગાણ થયું. માલપુરના અણિયુર પાસે કેનાલની લાઇનમાં થયેલા ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો, જ્યારે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદમાં બનાવવા ગોતા ઉગણેજમાં આવેલ વસંતનગર ટાઉનશીપમાં પાણી સહિત ગંદકીની સમસ્યાને સ્થાનિકોનો સામનો કરવાનો વારો આવ્યો. સરકારે એક વર્ષ પહેલા બનાવેલી ટાઉનશીપમાં સ્થાનિકોને પાણી, લિફ્ટ, ડ્રેનેજ લાઇનને કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોની મુખ્ય સમસ્યા પાણીને લઈને છે. બોરનું પાણી પણ પૂરતું ન રહેતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકો હાલ તો નર્મદાનું પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે. ઇમારતોની નીચે આવેલ અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં આવેલી ડ્રેનેજ લાઇનમાં એક જ વર્ષમાં લીકેજની પરિસ્થિતિ સર્જાતા ગંદકી થતા મચ્છરોનો ત્રાસ વધવાની પણ અહીંયા વાત સ્થાનિકોએ કરી. સમગ્ર મામલે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વની વર્તમાન સરકારના સુશાસનને પ્રથમ વર્ષ પૂર્ણ થવા છતાં આજે એ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં કુલ 1000 જેટલા ઓનલાઈન એને હુકમનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી આજે બપોરે કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે અને એને હુકમનું વિતરણ કરશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેબિનેટ કે જેમાં વાયબ્રન્ટ ગુજરાતને લઈને સમીક્ષા થશે. આ સાથે જ સરકારની એક વર્ષની ઉજવણી અને આગામી કાર્યક્રમો સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. કેબિનેટમાં એઇમ્સની ફાળવણી બાદ ઝડપી નિર્માણ અને આયોજન સંદર્ભે કેન્દ્ર સાથેના સહયોગ બાબતે પણ અહીંયા ચર્ચા કરાશે. આ ઉપરાંત મગફળી, મગ અને અડદની ખરીદી તેમજ આ અંગે અછતગ્રસ્ત વિસ્તારોના કામગીરીની પણ સમીક્ષા થશે. વડોદરામાં આવેલી દુમાળ ચોકડી પાસે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. પુત્રીનો જન્મદિવસ ઉજવીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. 8 પૈકી 4 વ્યક્તિઓના મોત થયા, જ્યારે અન્ય 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને અકસ્માત થયો. બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બસ ચાલક બસ મૂકી અને ફરાર થઈ ગયો. અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓને ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા છે. સુરતમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી લીધી છે. શહેરના પાંડેસરાના વિસ્તારના લુમ્સના કારખાનામાં યુવાન કામ કરતો હતો. વ્યાજખોરોના ત્રાસથી તેણે મંગળવારના રોજ કારખાના બહાર જ આત્મવિલોપન કર્યું. જોકે ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું. ઉલ્લેખનીય છે કે યુવાને અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુરતમાં આવેલા કીમમાં ટેલેન્ટ ટ્યુશન ક્લાસમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો. વિદ્યાર્થી બુક લઈને ન આવતા તેને માર મારવામાં આવ્યો. શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીને પેટના ભાગમાં ઈજા થઈ, જેને લઈને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ત્યારે પરિવારે દીપક સોલંકી નામના શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. સુરતમાં ડોન સંન્યાસી માલ્યાની હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળ ઉપર પહોંચીને તપાસ આદરી ડોનની હત્યા સુરતના પાંડેસરા વિસ્તારમાં કરવામાં આવી છે. યાત્રાધામ પર ભ્રષ્ટાચાર બાબતે ઓડિયો ક્લિપ બાબતે હવે મંત્રી દિલીપ ઠાકોરે સઘન તપાસના આદેશ આપ્યા છે. ઉચ્ચ અધિકારી કક્ષાએ સઘન તપાસના આદેશ અપાયા છે. મહત્વનું છે કે અગાઉ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલીન સેક્રેટરી અનિલ પટેલ અને આરટીઆઈ કિશોર નથવાણી વચ્ચેનો ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોનું ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. ઓડિયોમાં અનિલ પટેલના જણાવ્યા મુજબ યાત્રાધામમાં ભ્રષ્ટાચારીઓ ઘૂસી ગયા હતા. પાવાગઢ યાત્રાધામમાં ભ્રષ્ટાચારને લઈને ઓડિયો વાયરલ થયો હતો.
રાજકોટમાં બાળકનું કપાયેલું માથું મળવાના મામલે હવે પોલીસ બાળકનો સાયન્ટિફિક ચહેરો બનાવશે. ઉલ્લેખનીય છે કે બાળકનું કપાયેલું માથું મળી આવ્યાને એક સપ્તાહનો સમય વીતી ગયો હોવા છતાં પણ આ કેસમાં કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. જો કે પોલીસે બાળકની ભાળ મેળવવા માટે ગુમ બાળકોની તપાસ શરૂ કરી, જેમાં પોલીસને કુબલિયાપરામાંથી ગુમ બાળકની આશંકા હતી. જો કે તે ગુમ બાળક મળી આવતા પોલીસને આ કેસમાં ફરીથી તપાસ શરૂ કરવી પડશે. તપાસમાં વિજ્ઞાન જાથા સ્થાનિકોની પણ મદદ લેવાઈ છે, ત્યારે પોલીસ હવે બાળકનો સાયન્ટિફિક ચહેરો બનાવી અને બાળકની ઓળખ મેળવવાનો પ્રયાસ કરશે. પોલીસના નાક નીચે ચાલતા જુગારધામનો વિડીયો વાયરલ થયો છે. જોકે આ વિડીયોની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. ખુલ્લેઆમ લોકો બેસી અને જુગાર રમતા હોવાનો આ વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. અમદાવાદમાં વિસ્મય શાહ ફરીથી પોલીસના સકંજામાં આવી ગયો છે. વિસ્મય શાહ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયો છે. અડાલજ પાસે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં બીએમડબલ્યુ કેસનો આરોપી વિસ્મય ફરી એકવાર ઝડપાયો. વિસ્મય સાથે તેની પત્ની અને ભાઈ પણ ઝડપાયા. બાલાજી કુટીરમાં તેઓ દારૂની મહેફિલ માણતા હતા. રાજકોટના ભગવતીપરાના વાડી વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે એક વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો. પોલીસે અંદાજિત 500 પેટીથી વધુ ઝડપી પાડી છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસના હાથમાં ઝડપાયેલો દારૂનો જથ્થો અહીંયા મળી આવ્યો. 31 ડિસેમ્બર પહેલા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેના ભાગરૂપે તપાસ દરમિયાન અમદાવાદના વહેલાલ ગામ પાસે ફરીથી દારૂની મહેફિલ માણતા 5 નબીરાઓ ઝડપાયા હતા. ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડ્યા, જેમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 5 નબીરાઓની ધરપકડ કરી. કણભા પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં 260 કરોડના કૌભાંડના મામલે વિનય શાહની પત્ની ભાર્ગવીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો મહત્વનું છે કે ભાર્ગવી શાહના આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે, જેને લઈને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો સમાચારોનો પ્રવાહ આવી જ રીતે યથાવત રહેશે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીએ 3 બેંકોના મર્જરના વિરોધમાં બેંકોની હડતાલ, જેમાં મહાગુજરાત બેંક એમ્પ્લોયીઝ એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી, જેને લઈ અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવ્યા, ત્યારે આ હડતાલમાં વિવિધ બેંકના કર્મચારીઓ જોડાયા. વડોદરામાં પણ જાહેર ક્ષેત્રની બેંકોની હડતાલમાં કર્મચારીઓ જોડાયા હતા. સંસ્કારી નગરી વડોદરામાં બેંકોએ સ્વયંભૂ બંધ પાડી અને રાજ્યવ્યાપી હડતાલને સમર્થન પૂરું પાડ્યું. વડોદરામાં બેંકના કર્મચારીઓએ બેંક બંધ રાખી અને દેખાવ યોજ્યા અને પગાર વધારા સહિત પડતર માંગને લઈને સૂત્રોચ્ચાર કર્યા. સુરતમાં પણ બેંક કર્મચારીઓની હડતાલ. 3 બેંકના મર્જરના વિરોધમાં કર્મચારીઓ હડતાલ ઉપર જઈને લઈ અને લોકોને પૈસાની મુશ્કેલી પડી રહી છે. આર્થિક વ્યવહારો અટવાયા છે. રાજ્યમાં શીતલહેરનો સપાટો અનુભવાયો. અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ. અમદાવાદમાં પારો 1 ડિગ્રીથી ગગડીને 9.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજકોટમાં પણ સિઝનની સૌથી વધુ ઠંડી સાથે પારો 2 ડિગ્રી ગગડીને 8.7 નોંધાયો છે.
નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે અને આ સાથે જ નલિયાનો પારો ગગડી અને 7 ડિગ્રી નોંધાયો. આ સિવાય પાટનગર ગાંધીનગરનો પારો ગગડી અને 9.4 ડિગ્રી, દીવ 9.8 ડિગ્રી, મહુવા 9.9 ડિગ્રી પહોંચ્યો છે. જ્યારે ડીસા, વડોદરા, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના અનેક શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડીને 10-12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું છે. ગુજરાતમાં પણ શીતલહેરનો સપાટો ફરી વળ્યો છે, જે આગામી 2 દિવસ યથાવત રહેતા ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો, માઉન્ટ આબુનું તાપમાન -2 ડિગ્રી ગગડ્યું છે. માઉન્ટ આબુમાં ઠંડીના કારણે નક્કી લેકમાં બરફ જામ થઈ ગયો છે, તો બીજી બાજુ કાતિલ ઠંડીના કારણે પ્રવાસીઓમાં પણ ઘટાડો થયો છે. December 31ને લઈ અને દારૂબંધીના નિયમની કડક અમલવારી માટે અરવલ્લી ચેકપોસ્ટ ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તપાસ દરમિયાન 17 લાખનું વિદેશી દારૂ ટ્રકમાંથી ઝડપાયો, તો દારૂ સાથે પકડાયેલા એક શખ્સની પોલીસે અટકાયત કરી. દારૂ પી અને તોફાન કરનારા શખ્સોની ધરપકડ કરવાના પોલીસને આદેશ અપાયા છે. સુરત ઘોડાગર વિસ્તારમાં કિન્નરોએ યુવાનને જાહેરમાં માર્યો. યુવાને કિન્નરો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા, ત્યારે યુવાન ભાગી છૂટતા કિન્નરો તેના મિત્રને માર માર્યો. સુરતમાં થોડા દિવસ પહેલા કાર પાર્કિંગને લઈને થયેલી બબાલ મામલે મહિલાએ પોલીસકર્મી ઉપર માર માર્યાનો આરોપ લગાવ્યો છે. મહિલાની અટકાયત સમયનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં મહિલા પોલીસકર્મી આરોપી મહિલા સાથે ઝપાઝપી કરતી જોવા મળી હતી. મહિલાના વાળ ખેંચી અને પોલીસ જીપમાં બેસાડાઈ હતી. આ સાથે જ ટ્રાફિક PI ઓઆર અપશબ્દો બોલતા કેમેરામાં કેદ થયા. પોલીસ માર મારવાના કારણે મહિલાને મોઢા અને પીઠ ઉપર મારના ગંભીર નિશાન પણ જોવા મળ્યા. આંગી મહિલાએ પોલીસને ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલાની ફરિયાદને દબાવી દેવાનો પ્રયાસ કરાયો, જેમાં ઉમરાના PI ગોરે મેડિકલ માટે ખાનગી હોસ્પિટલમાં મોકલી દીધી. તો આ સાથે જ મહિલાનો આક્ષેપ છે કે પોલીસ કમિશનરે પણ ફરિયાદ સાંભળી ન હતી. મહિલાએ નો પાર્કિંગમાં કાર પાર્ક કરી હતી, જે દરમિયાન ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી થઈ. આ વિડીયોમાં પોલીસકર્મીને ધક્કો મારી અને અપશબ્દ મારતો મહિલા અહીંયા જોવા મળી છે. પોલીસકર્મી સાથે બોલાચાલી બાદ તેને પોલીસની વાનમાં બેસાડી દેવામાં આવી અને ત્યાં પણ પોલીસકર્મી સાથે ધક્કા મૂકી અને તૂતું એમ જોવા મળી. 10 દિવસ પહેલા વારાહીમાં માથાભારે ઇસમો દ્વારા ગરીબ પરિવારો પર કરેલા અત્યાચાર મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સામાજિક સંગઠનોએ ગરીબ પરિવારની મુલાકાત લીધી, ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અને પાટણ પોલીસે ભોગ બનેલા પરિવાર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી અને કાંકરિયા કાર્નિવલને પ્રારંભ કરાવ્યો. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં અનેક જાણીતા કલાકારોના સંગીત કાર્યક્રમ, લોકનૃત્યો, ડોગ શો, હોર્સ શો, રોક બેન્ડ, હાસ્ય દરબાર, લેસર શો અને આતશબાજી સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. કાંકરિયા કાર્નિવલનો રંગે ચંગે પ્રારંભ થયો, ત્યારે પહેલા દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. કાર્યક્રમની શરૂઆતમાં ગણેશ વંદના અને ત્યારબાદ ગાંધીજી સહિતના મહાનુભાવોના જીવન ચરિત્ર અંગે કૃતિ રજૂ કરાઈ હતી. કાર્નિવલમાં કાર્ટૂન્સે પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું. ડોરેમોન, છોટા ભીમે બાળકોનું ધ્યાન ખેંચ્યું, તો અલાદીન, મંકી કિંગ તેમજ અન્ય કેરેક્ટરે પણ બાળકોને મંત્રમુગ્ધ કર્યા. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ માટે ફેસ ડિટેક્શન કેમેરાથી લઈ અને 2086 પોલીસકર્મીઓ સુરક્ષા માટે તૈયાર છે. કાર્નિવલ માટે 3 DCP, 7 ACP, 31 PI, 100 PSI, 1296 પોલીસ કોન્સ્ટેબલ સુરક્ષા માટે સજ્જ છે. ત્યારે કાંકરિયા કાર્નિવલમાં પ્રથમ વખત જ પોલીસે 4 ફેસ ડિટેક્શન કેમેરા લગાવ્યા. આ કેમેરાની ખાસિયત છે કે કોઈ પણ ગુનેગાર જુદી જુદી રીતે 82 પ્રકારે ચહેરો બદલીને આવે તો પણ સેકન્ડોમાં ઓળખાઈ જશે. લગભગ 30,000 ગુનેગારના ચહેરાનો ડેટા કેમેરામાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. ચેન સ્નેચર, વાહન ચોર, ખિસ્સા કાતરું કે મોબાઈલ ચોર કાંકરિયા પરિસરમાં પ્રવેશે તો આ કેમેરામાં ઝડપાઈ જશે અને સર્વેલન્સ સ્કવોડ તરત તેને ઝડપી લેશે. કાંકરિયા પરિસરમાં અલગ પોલીસ કંટ્રોલ રૂમ તેમજ વોચ ટાવરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બાયોમેટ્રિક ટેકનોલોજીને લીધે પણ પોલીસ સુરક્ષા માટે વપરાશે.
પ્રવાસમાં વિદ્યાર્થીઓને માર મારવાના મામલે સુરતના કપોદરા પોલીસે સાધના સ્કૂલના સંચાલક ગિરીશ મકવાણા સામે ફરિયાદ નોંધી છે। સ્કૂલના સંચાલક ગિરીશ મકવાણા સામે માર મારવો, ધમકી આપવી, હથિયાર રાખવાનો ગુનો નોંધાયો। ફરિયાદ નોંધાતા જ ફરાર સંચાલકને શોધવા માટે કવાયત હાથ ધરાઈ છે। સુરતની સાધના નિકેતન શાળામાં હોબાળો થયો। વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને વાલીઓ તથા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા સંકુલમાં પહોંચી અને હોબાળો કર્યો। શિક્ષક ઉપર 6 વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો। શિક્ષકે નશામાં વિદ્યાર્થીને નિછેડતી કરી હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ આક્રોશમાં આવીને શાળાઓમાં તોડફોડ કરી, તેમજ વાલીઓએ આક્ષેપ કર્યો કે શિક્ષક અપશબ્દો બોલી વિદ્યાર્થીઓને વારંવાર ધમકાવતા હતા। શિક્ષકના વર્તનનો વાલીઓએ વિરોધ કર્યો અને શાળાને બંધ કરવાની પણ માંગ કરી, જ્યારે વાલીઓએ ટ્રસ્ટીઓના વર્તન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ટ્રસ્ટી પણ દારૂ પીને આવતા હોય છે। સુરતની સાધના નિકેતન શાળામાં એક તરફ વાલીઓ આક્રોશમાં હતા, ત્યારે બીજી તરફ કવરેજ કરતા મીડિયાકર્મી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો। ઝી મીડિયાના સંવાદદાતાને પોલીસ અધિકારીએ ધક્કો માર્યો અને કહ્યું કે તમે લોકો અહીંયા વાલીઓને ભીગા કરો છો। સુરતના કીમમાં વિદ્યાર્થીને માર માર્યાનો બનાવ સામે આવ્યો। ખાનગી ટ્યુશનના શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાનો આરોપ વિદ્યાર્થીઓના વાલીએ મૂક્યો। ટેલેન્ટ ટ્યુશન ક્લાસીસમાં આ ઘટના બની। વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ કીમ પોલીસ મથકે પહોંચ્યા હતા અને શિક્ષક સામે રોષ વ્યક્ત કર્યો। સુરત શાળાના હોબાળા પર શિક્ષણ મંત્રીનું નિવેદન આપ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તપાસના આદેશ આપતા કહ્યું છે કે દોષિતો સામે પગલાં લેવામાં આવશે। ગીરના જંગલોમાં પાણી પીતો સિંહ કેમેરામાં કેદ થયો છે। પાણી પીતા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો ધારી ગીર પૂર્વ અથવા તો તુલસીશ્યામ વિસ્તારનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। ઉનામાં આવેલા ભાચા ગામમાં દીપડો પાંજરે પુરાયો છે। વન વિભાગને સઘન કામગીરીને લઈને દીપડો પાંજરે પુરાયો છે। છેલ્લા 2 મહિનાથી દીપડો લોકો પર હુમલો કરતો હતો। આજથી શરૂ થઈ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા ટીમને મોટો ઝટકો લાગ્યો। બંને ટીમોના મુખ્ય ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ અને વર્નન ફિલાન્ડર પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા। આ બંને ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા છે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે। પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પ્રથમ દિવસે 1 વિકેટ ગુમાવીને 80 રન બનાવી દીધા છે, તો ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરી રહેલા મયંક અગ્રવાલે અડધી સદી ફટકારી લીધી છે અને શાનદાર બેટિંગ કરતા 92 બોલમાં કરિયરની પ્રથમ અડધી સદી પૂરી કરી છે। ફેન સાથે વિવાદ ઉપર ઓસ્ટ્રેલિયન મીડિયામાં વિલન બનેલા વિરાટે રિએક્શન આપ્યું। વિરાટ પોતાની જાહેર છબીને લઈ અને લોકોની વચ્ચે બનેલી ધારણાને લઈને વધુ પરેશાન નથી। કોહલીએ કહ્યું કે હું શું કરું છું કે શું વિચારું છું, હું બેનર લઈ અને દુનિયાને તે જણાવવાનું નથી કે હું આવો છું અને મને તમારે પસંદ કરવાની જરૂર છે। વિરાટ કોહલી આજથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ પોતાનું ફોર્મ જાળવી રાખે તે માટે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે। કોહલી જો આ મેચને બંને ઇનિંગમાં મળીને કુલ 181 રન બનાવે તો એક વર્ષમાં તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે। પાકિસ્તાની સંગીતકારો અને મી ટુ જેવા અભિયાનો પર પોતાની ટિપ્પણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા સોનુ નિગમનું કહેવું છે કે દેશમાં વધી રહેલા રોષથી ચિંતામાં છે અને તે ઈચ્છે છે કે લોકો હસે અને ધૈર્ય બનાવી રાખે। રણવીરની ફિલ્મ સિમ્બા 28 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે અને તે આ ફિલ્મને લઈને એક્સાઇટેડ છે, પરંતુ તેનાથી પણ વધુ ખુશી તેને આગામી ફિલ્મ 83ને લઈને છે। તેમાં તે ભારતના પૂર્વ ક્રિકેટર કપિલ દેવનો રોલ પ્લે કરશે। અભિનેતા શાહરૂખ ખાનને અબ્રામના કરિયર વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મને લાગે છે કે અબ્રામનું ટેલેન્ટ થોડું અલગ પ્રકારનું છે, તે ખૂબ માસૂમ છે, મારા હિસાબથી તે ટેનિસ પ્લેયર બનશે તો સારું રહેશે, તેના વાળ જ્યારે ઉડે છે અને ફેસને જોઈને ટેનિસ પ્લેયર હોવાની ફિલિંગ સારી લાગે છે, મને લાગે છે કે મારા ઘરમાં અબ્રામને બ્રેક સૌથી પહેલાં મળશે। બોલિવૂડના લવ બર્ડ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના સંબંધનો અધિકૃત રીતે સ્વીકાર કરી લીધો છે। આલિયા અને રણબીર છાશવારે આઉટિંગ માટે સાથે જોવા મળે છે। આલિયા સંબંધને લઈને ખૂબ સિરિયસ છે અને તેણે લાગે છે કે લોંગ લાઈફ બનાવવા માટે કેટલુંક પ્લાનિંગ પૂર્ણ કર્યું છે।
तो बुलेटिन पूरू करता पहला एक महत्वनी अपील छे। 29 डिसेम्बर थी चेनल माटे नवा नियमो लागू थवा जई रह्या छे। आ नवा नियम मुजब सरकार तमने आपी रही छे आपनी पसंदगीनी चेनल खुद पसंद करवानो मौको अने पैसा पण तेज हिसाबथी चूकवाना रहेशे। तो आपनी पसंदगीनी न्यूज चेनल जी 24 कलाक जोवा माटे 29 डिसेम्बर पहला आपना सर्विस प्रोवाइडर पासे जी 24 कलाकनी मांग करो अने ते हिसाबथी ज तमारुं महिनानुं पेक पसंद करो। वधु जानकारी माटे आप अमने 9176566466 पर मिस कॉल पण करी शको छो। तो बस आ साथे ज समाचारोनी समाप्ति। वधु समाचार माटे आप जोता रहो जी 24 कलाक। हाल मने एटले के नुपुर दाणीने रजा आपशो। नमस्कार।